हैशटैग मी टू वाली आंखों। माई बॉडी इज माई पर्सनल प्रॉपर्टी मिस्टर माथुर, कीप योर आईज ऑफ। मिस्टर माथुर ना मगजमा शब्दों हथोड़ानी जेम झींकाई रहा था। ए शब्दों ना पड़गा थी माथुर नु मगज बैर मारी गयु हतो। आईज ऑफ, आईज ऑफ। आखी बबाल नु मूल बिचारा माथुर नी आंखों जती। मिस्टर माथुर छेल्ला 20 वर्ष थी एक प्रख्यात एडवर्टाइजिंग एजेंसी ना चीफ एक्जीक्यूटिव छे। एमनी नजरो एक्स्ट्रा शार्प छे। कोई आर्ट डिरेक्टर पीपीटी प्रेजेंटेशन करतो होय त्यारे हजु 4 स्लाइड पण ना गई होय त्या माथुर नो कर्कश आवाज आवे। प्रोजेक्टर 1/2 डिग्री त्रासू छे, पहला ए सीधू करो। कोई ब्रोशर छपाई ने आवे, पोस्टर नो प्रूफ आवे के बुकलेट नी डमी बनी होय त्या तो माथुर नी नजर 20 फूट दूर थी एमा पड़ेला 1/2 मिलीमीटर ना डागा उपर पड़ी जाय। माथुर नी आंखों मात्र आंखों नहीं, हाई पावर, हाई सेंसिटिव, हाई क्वालिटी टेलिस्कोप अने माइक्रोस्कोप नो मिक्सचर छे। ઉપરથી એમને ચોખ્ખાઈની બહુ જ ડિમાન્ડ। પટાવાળાએ ફર્શ કે ટેબલ સાફ કરવામાં 3 મિલીમીટર જેટલો કચરો રહેવા દીધો હોય તો મેગાફોન જેવા અવાજે ખખડાવી નાખે એ તો ઠીક। સ્ટાફ મેમ્બર બિચારો સહેજ મેલા કોલરવાળું શર્ટ પહેરીને ઓફિસમાં આવે તો એને કેબિનમાં બોલાવીને ઠપકો આપે। શરમ નથી આવતી આવા વાસી કપડાં પહેરતા? ક્લીન ઇટ અપ, ક્લીન ઇટ અપ। આવા માઇક્રોવિઝન આંખોવાળા માથુરની ઓફિસમાં એક દિવસ તાનિયા નામની એક બિંદાસ છોકરીની એન્ટ્રી થઈ। એની કપડાં પહેરવાની સ્ટાઇલ પણ બિંદાસ હતી। ચળકતા ફેન્સી સ્લોગનવાળા કે સ્માર્ટ ફિટિંગવાળા ટી શર્ટને બદલે તે લગભગ ઢીલું સ્લીવલેસ બનિયાન કહી શકાય એવું કંઈક રોજ પહેરી લાવતી હતી। જોકે એમાં વિવિધ કલર્સ અને સાઇઝ વગેરેની વેરાયટી ખરી, પરંતુ તેની નીચે તાનિયા હંમેશા ટૂંકી શોર્ટ્સ જ પહેરતી। એમાં ખાસ વેરિએશન નહોતું। ક્યારેક તે લાઇટ બ્લુ ડેનિમ હોય તો ક્યારેક ડાર્ક બ્લુ ડેનિમ હોય, બસ। અને પગમાં રંગીન સ્લીપર્સ, દેટ્સ ઇટ। પહેલા જ દિવસે માથુરની નજર કોઈ હાઈ સિક્યોરિટી વિસ્તારના સ્કેનરની માફક તાનિયાના પગથી માથા સુધી ફરી વળી। તાનિયા બિંદાસ થતી એટલે તેણે માથુરના સ્કેનરની નોંધ સુદ્ધા ના લીધી, પરંતુ પ્રોબ્લેમ્સ એ પછી શરૂ થયા। યોર ફિગર ઇઝ અટ્રેક્ટિવ બટ આઈ એમ નોટ ઇમ્પ્રેસ્ડ। એક હનીમૂન રિસોર્ટની જાહેર ખબરના કેમ્પેન માટે તાનિયાએ બહુ મહેનતથી પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું। મિસ્ટર માથુરને બતાડવા માટે તે પોતાનું લેપટોપ તેમની તરફ ફેરવે એ પહેલું પેજ ઓપન કરે એ પહેલા 18મું પેજ જે સ્ક્રીન ઉપર હતું તેમાં લખેલો એક આંકડો, ફિગર ભાઈ ફિગર, માથુરની આંખે ચડી ગયો। એ આંકડો આ જાહેરાત કેટલા લોકો સુધી પહોંચશે તેનો હતો। માથુરે કોમેન્ટ જે ફિગર વિશે કરી તેના બદલે તાનિયા બીજું જ ફિગર સમજી। તે જરા ચોંકી ગઈ, છતાં પ્રેઝન્ટેશન શરૂ કર્યું। હજી 7મે કે 8મે પેજે પહોંચે છે ત્યાં તો માથુર તેની આંખોની ધાર કાઢતો હોય તે રીતે બોલ્યો, આઈ વોન્ટ સેક્સ બટ નોટ એઝ ઓપન એઝ યોર્સ, ઇટ શુડ બી સબલાઇમ લાઇક ધી અંડરકવર સિક્રેટ એજન્ટ્સ કોડ વર્ડ, યે જો ચીઝ હૈ ઉસકી બ્યુટી ખુલેપન મેં નહીં છુપાને મેં હોતી હૈ। એ વખતે માથુરની ઝેરી તીર જેવી દેખાતી નજરો લેપટોપના સ્ક્રીન ઉપર નહીં પરંતુ તાનિયાની આંખો સામે હતી। તાનિયા હલબલી ગઈ। હજી આટલું ઓછું હોય તેમ માથુરે તેની આદત મુજબ 10 સ્પેલિંગ મિસ્ટેકો શોધી કાઢી, 15 સુધારા સૂચવ્યા અને છેલ્લે કેટ સ્કેનર વડે તાનિયાની ઇનસાઇડ આઉટ સોનોગ્રાફી કરી નાખતો હોય તેવી નજરો વડે તેને માથાથી પગ સુધી તુચ્છ રીતે જોતા કોમેન્ટ કરી, વેર સમથિંગ ડિસન્ટ મિસ તાનિયા, ધીસ ઇઝ એન એડ એજન્સી નોટ અ બોડી શોપ। બસ બિંદાસ તાનિયાની ખોપડીમાં ત્યારે જે એક કડાકો થયો તે માથુરના કેટ સ્કેનિંગમાં પકડાયો જ નહીં। એ પછી તાનિયા વિફરી। સૌથી પહેલાં તો તે ઓફિસની તમામ મહિલા કર્મચારીઓને વારાફરતી મળી, દરેકને પૂછ્યું માથુરની નજરો તેમને કેવી લાગે છે। બધાનો કોમન જવાબ હતો, આરામખોર, આપણા શરીરની આરપાર જોતો હોય એવું જ લાગે છે। વાંક માથુરનો નહીં, પ્રિસિઝન પરફેક્શનનો આગ્રહ રાખતી એની આંખોનો હતો। તાનિયાને એ વાત કદી સમજાવવાની જ નહોતી। એ ફરી વળી, તમામ લેડી સ્ટાફની ફરિયાદો ભેગી કરી, ઉપરથી પોતાની એક લાંબી લચક ફરિયાદ ઉમેરીને મિસ્ટર માથુર વિરુદ્ધ ટોપ મેનેજમેન્ટને ઈમેલ કરી કે મિસ્ટર માથુર વર્ષોથી પોતાની વિકૃત આંખો વડે મહિલા કર્મચારીઓનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરે છે। મેનેજમેન્ટે માથુર પાસે જવાબ માંગ્યો। માથુરે તાનિયાની ઉલટ તપાસ કરી, તાનિયાએ મોં ઉપર સંભળાવી દીધું, માય બોડી ઇઝ માય પર્સનલ પ્રોપર્ટી મિસ્ટર માથુર, કીપ યોર આઈઝ ઓફ। પણ બિચારો માથુર શી રીતે આઈઝ ઓફ રાખે? આ તે કંઈ વીજળીના ગોળા છે કે સ્વિચ ઓફ થઈ શકે? માથુરનું મગજ બહેર મારી ગયું હતું। મેનેજમેન્ટે સખત શબ્દોમાં ખુલાસો માંગ્યો હતો। એટલું જ નહીં, માથુરને એડ એજન્સીમાંથી શા માટે કાઢી મૂકવામાં ના આવે તેની શો કોઝ નોટિસ પણ ફટકારી હતી।
માથુરે કહ્યું, મને મારો પક્ષ રજૂ કરવાની એક તક આપો પ્લીઝ. મેનેજમેન્ટે વિનંતી મંજૂર રાખી, છતાં ગુસ્સાથી ફાટ ફાટ થતી માથુરની ખોપડી કોઈ પણ ક્ષણે બોમ્બ બની જાય એવી શક્યતાઓ હતી. આજે મીટિંગ છે. કંપનીના ટોપ મેનેજમેન્ટના ધુરંધરો માથુરની રાહ જોતા કોન્ફરન્સ રૂમમાં બેઠા છે. આખરે દરવાજો ખુલે છે, માથુર પ્રવેશે છે. એને જોતા જ સૌની આંખો ફાટી જાય છે. માથુર કર્કશ અવાજે કહે છે, માય બોડી ઇઝ માય પર્સનલ પ્રોપર્ટી, કીપ યોર આઈઝ ઓફ. મેનેજમેન્ટ માટે અશક્ય છે. સૌની આંખો માથુરની બોડી ઉપર જ ચોંટેલી છે, કારણ કે માથુર પોતાના ઉઘાડા શરીર ઉપર એક પિંક કલરની બ્રા પહેરીને આવ્યા છે.